કેમ છો? એકદમ મજામાં. અરે વાહ, તો આજે આપણે પ્રકરણ 6 પગની છાપ. હા, પગની છાપ. આના આગળના વિડીયોમાં તમે પગની છાપની માહિતી મેળવી જ છે. અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓના છાપની વાત તમને આગળના વિડીયોમાં મેં કરી હશે, કરી છે ને? અને તમે એ વસ્તુનો અનુભવ પણ કર્યો હશે, તમે તમારી બુકમાં એ કર્યું પણ હશે, બરાબર ને? જોયા ને હાથીના પગની છાપ, બરાબર. પછી સાની છાપ જોઈ બીજી? ઘણા બધા પ્રાણી અને પક્ષીઓની છાપ જોઈને બાળ મિત્રો. હા, તો હવે આજે આપણે કંઈક થોડુંક અલગ કરવાના છીએ. હા, આજે આપણે કરવાના છીએ કિનારી. આપણે આજ અલગ અલગ વસ્તુઓની કિનારી દોરવાના છીએ અને મજા કરવાના છીએ. તો તમે બધા રેડી છો મસ્તી અને મજા કરવા અને એની સાથે સાથે કંઈક નવું શીખવા માટે? આજે આપણે કિનારી દોરો અને અનુભવ કરો કરવાના છીએ. ઓકે, તો તમે બધા રેડી છો ને અનુભવ કરવા કિનારીનો? હા, આની આગળ તમે છાપ જોઈ અને હવે આપણે કિનારીની મજા લેવાના છે. તો બાળ મિત્રો, મારી પાસે અહીંયા એક પેપર છે, મારી પાસે અહીંયા બંગડી છે. તો હું અહીંયા બંગડીની કિનારી દોરીશ. બાળ મિત્રો, હવે મેં આ અંદરની કિનારી દોરી છે. આ મેં અંદરની કિનારી દોરી છે, આ બંગડીની અંદરની. હવે આપણે બંગડીની બહારની કિનારી દોરીશું. તમે પેન્સિલની મદદથી, સ્કેચ પેનની મદદથી પણ દોરી શકો છો. ફ્રેન્ડ્સ, જો આપણે આ બંગડીની કિનારી દોરી, આપણે બીજી કિનારી દોરીએ. બાળ મિત્રો, મારી પાસે આ કેન્ડલ છે, આ હાર્ટ શેપની કેન્ડલ છે. તો આપણે એની પણ કિનારી દોરીએ. ફ્રેન્ડ્સ, હવે મારી પાસે અહીંયા રબર છે, તો આપણે આ રબરની કિનારી દોરવાની છે. જોયું ફ્રેન્ડ્સ? હવે આપણે, મારી પાસે અહીંયા ચાવી છે, આપણે ચાવીની કિનારી દોરીશું. ફ્રેન્ડ્સ, જો ચાવી બની ગઈ ને. અહીંયા આપણે અમુક વસ્તુઓ લઈ એની કિનારી દોરી, જેમ કે બંગડી, કેન્ડલ, રબર અને ચાવી. આ તો કિનારી દોરી. હવે આપણી પાસે અહીંયા એક કોઈન છે, એક સિક્કો છે. તો હું એની કિનારી દોરું તો કયા આકારની બનશે તે કહો જરા. જો બાળ મિત્રો, હું અહીંયા કિનારી દોરી રહી છું. ફ્રેન્ડ્સ, આ કયા આકારની કિનારી થઈ? ગોળાકાર. ફ્રેન્ડ્સ, હવે આને છાપ કરવાથી શું બને છે તે જોવું છે તમારે. તો ચલો આપણે આનું છાપકામ કરીને પણ જોઈએ. તો જો હવે આપણે આ સિક્કાનું છાપકામ કરવાનું છે. તો તમને આ સિક્કો દેખાઈ રહ્યો છે? આ શાનો સિક્કો છે? કેટલા રૂપિયા છે? હા, 2 રૂપિયા છે ને? તો બાળ મિત્રો, આને આપણે પેન્સિલથી એની છાપકામ કરવાની છે. કેવી રીતે થાય જોવું છે જરા? તો ચલો જોઈએ. બાળ મિત્રો, આ સિક્કાને પેપરની નીચે મૂકવાનો છે આ રીતે. હવે આપણે એની પર છાપકામ કરીશું. જાદુ! જોયું ફ્રેન્ડ્સ, મેં આ સિક્કાની છાપ દોરી.
તો આવી કંઈ થઈ, આ થોડી ડાર્ક દોરી ને આ થોડી ઝાંખી ઝાંખી આછી આછી દોરી, તો જો કેવું થયું? તમે પણ આનો અનુભવ કરવાનું ભૂલતા નહીં બાળમિત્રો. આ સિક્કાની છાપ તમે ચોક્કસ કરજો બાળમિત્રો, બરાબર. હવે કંઈ મારી સાથે બીજું જોવું છે? બીજી કિનારીની મજા લેવી છે? તો ચલો આપણે બીજી કોઈ વસ્તુથી કિનારી દોરીએ અને અનુભવ. ફ્રેન્ડ્સ, મારી પાસે અહીંયા એક બાઉલ છે, એક વાડકો છે. જો એની કિનારી કેવી છે? ગોળ છે. કેવી છે? બરાબર. હવે અંદરની કિનારી પણ, એની આ કિનારી પણ ગોળ છે, પણ આ બંને ગોળ છે. એને કિનારી સરખી જ દોરાશે ને, ગોળ જ દોરાશે ને, પણ આમાં કંઈક તફાવત હશે? હશે કે નહીં હોય? તમે વિચારો જોઈએ. આ બાઉલ ગોળ છે અને એની કિનારી કેવી છે? ગોળ છે ને. પણ આની કિનારી આપણે એને સીધું કરીને મૂકીએ અને ઊંધું કરીને મૂકીને અનુભવ કરીએ તો શું એની કિનારીમાં કંઈ તફાવત જોવા મળશે? મળશે કે નહીં મળે? તો આ આપણે દોરીને અનુભવ કરીએ. તો તમે આ બાઉલની કિનારી દોરવા માટે રેડી છો? તો બાળ મિત્રો, ધ્યાનથી આ વિડીયોમાં જોજો હું કેવી રીતે કિનારીની મજા લઉં છું અને મારી સાથે તમે પણ. ઓકે, તો પહેલાં આપણે આ બાઉલને ઊંધો કરી દીધો. હવે હું આની કિનારી દોરી રહી છું. આ ઊંધા બાઉલની કિનારી છે. હવે એ બાઉલ હું સીધો મૂકું છું. હવે આની કિનારી દોરી રહી છું. ફ્રેન્ડ્સ, તો આપણે આ બાઉલની કિનારી દોરી. જોઈએ બાળમિત્રો, આ ઊંધા બાઉલની કિનારી અને આ સીધા બાઉલની કિનારી. આપણે આને ઊંધું કરીને કરી તો આ કિનારી થઈ, અને સીધું કરીને દોરતા આ કિનારી આપણે મળી છે. તો બાળમિત્રો, તમને આમાં કોઈ તફાવત જોવા મળે છે? જુઓ તમે આ પિક્ચરને ધ્યાનથી, તમને આમાં શું તફાવત જોવા મળે છે? કોણ કહેશે મને? હા હા, બોલો બોલો, શું છે આમાં તફાવત? હા, જે ઊંધું બાઉલ હતું તેનું ગોળ કેવું છે? મોટું. અને જે સીધું બાઉલ કરીને કિનારી દોરી હતી તો એ કેવી છે? નાની. કેમ બાળમિત્રો આવું થયું? તમે આ બાઉલને ધ્યાનથી જોયું? હા, એનો આકાર ઉપરથી પહોળો છે અને નીચે જતા જતા સાંકડો થઈ જાય છે. ઉપરથી એ પહોળો છે અને નીચે જતા જતા કેવો થઈ જાય છે? સાંકડો. એટલે એનો નીચેનો ભાગ કેવો છે? નાનો, અને ઉપરનો ભાગ મોટો છે. ખ્યાલ આવ્યો ને બાળમિત્રો? તો તમે પણ આવી અલગ અલગ વસ્તુ લઈને કિનારી દોરીને મજા લઈ શકો છો. બીજી કિનારીની મજા લેવી છે મારી પાસેથી? તમારે લેવી છે ને? તો ચલો હવે આપણે કંઈક નવી કિનારી મારી પાસે શું છે? કોણ કહેશે? અરે વાહ, ચાંદલા છે. તમારા મમ્મી લગાવે છે ને? બસ એવા જ ચાંદલા છે મારી પાસે. તો આપણે આજે ચાંદલાની કિનારી દોરવાના છીએ. તો એના માટે હું અહીંયાથી ચાંદલા લઈશ અને મારા પેપર પર એને લગાવીશ અને કઈ કિનારીની મજા લઈશ. ફ્રેન્ડ્સ, મેં અહીંયા ચાંદલા લગાવ્યા, હવે હું એની કિનારી દોરી રહી છું. તમારે પણ આવી રીતે દોરવાની છે અને સાની કિનારી. ફ્રેન્ડ્સ, હવે આપણે બીજી એક વસ્તુની કિનારી દોરવાના છે. તમે ગેસ કરી શકો છો સાની? કહો. હાથની કિનારી દોરવાના છીએ. હવે આપણે અહીંયા હાથની કિનારી દોરવાના છે. બાળમિત્રો, તમારા ઘરે સમાચાર પત્ર આવતું હોય, ન્યૂઝ પેપર આવતું હોય, તો એની પર તમારે તમારો હાથ આવી રીતે મૂકવાનો છે અને પછી એને પેન્સિલની મદદથી ડ્રો કરવાનું છે. હા, એની કિનારી દોરવાની છે. તો
તો આ રીતે પેન્સિલથી કિનારી દોરવાની છે. તો આ થઈ ગઈ મારા હાથની કિનારી. બરાબર, આવી રીતે તમારે તમારા હાથની કિનારી દોરવાની છે, તમારા ફ્રેન્ડના હાથની કિનારી દોરવાની છે, મમ્મી પપ્પાના હાથની કિનારી દોરવાની છે. અને તમારે કહેવાનું છે કે આમાં તમારા ફ્રેન્ડના હાથની કિનારી કઈ છે, તમારા મમ્મી પપ્પાના હાથની કિનારી કઈ છે અને તમારા હાથની કિનારી કઈ છે. આની રમત રમવાની છે. હા, બધાના હાથની કિનારી મૂકવાની છે અને પછી તમારે ચોઈસ કરવાનું છે કે આ કોના હાથની કિનારી છે. બરાબર છે બાળમિત્રો? તો કેવી લાગી આ રમત? મજા આવી ને કિનારી દોરવાની, રમત રમવાની? આજે કિનારી દોરવાની મજા આવી ને મારી સાથે? કિનારી દોરી અને આપણે એનો અનુભવ કર્યો. તો હવે ફ્રેન્ડ્સ શું કરવાનું છે હું તમને કહું. જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે, આસાનું છે, કોઈ કહેશે મને. હા, આ જુદા જુદા પાંદડાઓનું ચિત્ર છે. બરાબર છે? તો આવા જ પાંદડા તમારા ઘરની આજુબાજુ હશે તો તમારે એ પાંદડાની કિનારી દોરવાની છે તમારી નોટબુકમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી એક્ટિવિટી અને નવી પ્રવૃત્તિ સાથે પાછા મળીશું. ત્યાં સુધી આવજો અને કિનારી દોરવાનું ભૂલતા નહીં. ઓકે, પાંદડાની કિનારી દોરજો અને તમારા હાથની પણ કિનારી દોરીને મજા કરજો. ઓકે, ત્યાં સુધી આવજો. બાય બાય.